मित्रों धोरण सात विषय गणे चैप्टर नंबर बे अपूर्णांक अने दशांश संख्याओ एनो स्वाध्याय 2.4 प्रश्न नंबर पहला शोधो एनो पर कहलो 12 भाग्या 3 चतुर्थांश तो એટલે કે એનું સાદુ રૂપ આપણે આપવાનું છે અહીંયા બીજા નંબર દાખલા સંખ્યા આવી 14 ભાગ્યા 65 માં બીજા નંબર દાખલા સંખ્યા આવી 8 ભાગ્યા 7 થતીયાઉં પ્રથમ નંબર દાખલો 4 ભાગ્યા 8 થતીયાઉં અને ત્યાર પછી 3 ભાગ્યા 2 પૂર્ણાંક 1 થતીયાઉં હવે આ સંખ્યાનું આપણે સાદુ રૂપ આપવાનું છે સૌથી પહેલા સંખ્યાનું સાદુ રૂપ આપો તો અહીંયા સંખ્યા થઈ ગઈ 12 પાના જેટલો કશું સંખ્યા ન હોય તો એક સંખ્યા આપી દીધી હોય આના ભાગ્યને કરો ઉલટા એટલે 4 ઉપર જાય 3 નીચે આવે सोल दाखला नंबर बे संख्या अपने 14 भाग्या 1 आदर रूप 6 भाग्या 5 ભાગ્યાના ગુણ્યા કરો એટલે સંખ્યા ઉલટી કરવી પડે એટલે કે એના વેસ કરવા પડે હવે સાદુ રૂપ 14 84 એટલે 5 એકા 5 હવે આનું સાદુ રૂપ તમે આપી શકાતું નથી ત્યાર પછી દાખલા નંબર ત્રીજો અહીંયા 8 ભાગ્યા 1 ગુણ્યા 3 ભાગ્યા 7 આ 7 છેદમાં જે સંખ્યા આપી છે આવી પછી સંખ્યા આપી છે આનું સાદુ રૂપ આપી શકાતું નથી આનો ગુણાકાર કરો અંશ અંશનો ગુણાકાર એટલે 8 તારી 24 અને 7 એકા 7 त्यार बाद दाखला नंबर 4 4 ભાગ્યા 1 ગુણ્યા 3 ભાગ્યા 8 આ સંખ્યાનું સાદુ રૂપ આપો તો આ સંખ્યાની કિંમત થઈ ગઈ 4 ભાગ્યા 1 તો એના 1 ગુણ્યા 3 4 ગુણ્યા 2 એ આપણે 8 નું સાદુ રૂપ આપ્યું અહીંથી 4 4 ઉડી ગયા ઉપર સંખ્યા આવી 3 અને 2 એકા 2 જ્યારે પણ સંખ્યા આપણને મિશ્ર અપૂર્ણાંકમાં આપી હોય ત્યારે એને સૌથી પહેલા શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવી પડે પાણી કિંમત દે કે 3 ભાગ્યા 1 3 × 6 = 7 ભાગ્યા 3 3 ભાગ્યા 1 ભાગ્યા ના કરો ઉલટા એટલે 3 ઉપર જતા 7 આવી ગયા છેદમાં તો અંશ અંશનો ગુણાકાર 3 તારી 9 અને ભાગ્યા 7 આ એનું આવી ગયું સાદુ પ્રશ્ન નંબર 2 નીચે આપેલ દરેક સંખ્યાઓનો વ્યસ્ત શોધો વ્યસ્ત એટલે કે ઉલટો શોધવાનો અને મેળવેલ વ્યસ્ત સંખ્યાનો શુદ્ધ અપૂર્ણાંક પૂર્ણ સંખ્યામાં અડધું પરિક્રમ કરો તો શુદ્ધ અપૂર્ણાંક એટલે કહેવામાં આવે કે જે સંખ્યાનો અંશ નાનો હોય અને છેદ મોટો હોય એ સંખ્યાને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે અશુદ્ધ અપૂર્ણાંક એટલે કહેવામાં આવે કે જેનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય એ સંખ્યાને અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે પૂર્ણ સંખ્યા એટલે કે જેના છેદમાં 1 હોય અથવા એ છેદમાં કોઈ સંખ્યા આપી ન હોય ત્યારે એને પૂર્ણ સંખ્યા કહેવામાં આવતી હોય હવે સૌથી પહેલા આપણે શું કરવાનું એના અભ્યાસ કરો તો વ્યસ્ત સંખ્યા કેવી દેખી 7/3 હવે વિચાર કરો તો અંશ મોટો છે છેદ કેવો છે નાનો જે આ સંખ્યા મળી આ સંખ્યા કેવી કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક હવે ત્યાર પછી આ સંખ્યાનો વ્યસ્ત કરો 8 ભાગ્યા 5 આ સંખ્યા પણ મળી આપણે અશુદ્ધ અપૂર્ણાંક આજની સંખ્યા આવી 7 ભાગ્યા 9 જેનો અંશ કેવો છે નાનો તો આને આપણે કહેવામાં આવશે શુદ્ધ અપૂર્ણાંક આના વ્યસ્ત કર દો 5 ભાગ્યા 6 આને પણ કહેવામાં આવશે શુદ્ધ અપૂર્ણાંક હવે આના વ્યસ્ત કરો 7 ભાગ્યા 12 આ પણ કહેવામાં આવશે શુદ્ધ અપૂર્ણાંક આમ વિદ્યાર્થી મિત્રો ઉલટા કરી અને શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકમાં આપણે જોઈ શકાય 1 ભાગ્યા 8 ના વ્યસ્ત કર દો આની વ્યસ્ત સંખ્યા થઈ ગઈ 8 ભાગ્યા 1 એટલે કે 8 આ સંખ્યાને આપણે સંખ્યા કહીશું પૂર્ણ સંખ્યા હવે આના વ્યસ્ત કરીએ તો વ્યસ્ત બરાબર 11 ભાગ્યા 1 બરાબર આની કિંમત હશે 11 આ પણ સંખ્યા આપણને મળશે પૂર્ણ સંખ્યા
प्रश्न नंबर त्रण शोधो संख्या आपी दाखला नंबर एक सात भाग्या त्रण भाग्या बे आने साधु रूप आपणे सात तृतीयांश भाग्या बे आना छेदमां कशु संख्या न आपी होय तो एक संख्या आवशे सात भाग्या त्रण तो एम ना एम हवे भाग्या ना थोड़ो उलटाई लईए गुणिया तो एक अंश नो अने बे आवशे छेदमां तो सात एका सात भाग्या छ आम विद्यार्थी मित्रों आनी गणतरी अगाउ पण आज करवी पड़े चार भाग्या नौ भाग्या पांच आना छेदमां कशु न आपी तो एक चार भाग्या नौ तो एम ना एम भाग्या ना करो उल्टा एटले के वेस्ट करो त्यारे थी गया गुणिया तो एक भाग्या पांच चार एक चार नौ पचास पिस्तालीस दाखला नंबर त्रण छ भाग्या तेर भाग्या सात भाग्या एक छ भाग्या तेर तो एमने भाग्या ना करो उल्टा एटले गुणिया एक भाग्या सात छ एक छर गुणिया सात एटले तेरे सीता एकाणु दाखला नंबर चार में संख्या आपी जो मिश्र अपूर्णांक में आपी जो अशुद्ध अपूर्णांक में सौथी पहला फेरवी पड़े तो चार तारी बार अने एक एटले के तेर भाग्या त्रण अने भाग्या त्रण भाग्या एक तेर भाग्या त्रण गुणिया एक भाग्या त्रण तेर एका तेर अने त्रण तारी नौ प्रश्न नंबर चार सुधो चार भाग्या नौ गुणिया त्रण भाग्या चार ना अवयव वालो बे गुणिया बे गुणिया त्रण तो एम ना एम नव ना आवे पण त्रण तारी नव गुणिया बीजो एमने एम त्रण त्रण उड़ी गया अहींथी बे बे उड़ी गया आनी किंमत बे भाग्या त्रण जोवा मळे छे हवे आज आ संख्या सादुरूप आपो तो आनी किंमत त्रण भाग्या सात भाग्या ना करो उल्टा एटले थई गया गुणिया सात भाग्या आठ सात सात उड़ी गया आनी किंमत त्रण भाग्या आठ जोवा मळे छे दाखला नंबर चार में जो संख्या है मिश्र पूर्णांक में आप लीजिए बे पूर्णांक एक तत्या तो त्रण दू छ एक सात सात भाग्या त्रण भाग्या त्रण भाग्या पांच सौथी पहला मिश्र पूर्णांक में आपी थी अने अशुद्ध पूर्णांक में फेरी दीधी हवे आनो साधु रूप आपो तो सात भाग्या त्रण गुणिया पांच भाग्या सात पचा पौत्रीस अने त्रण तारीख न एटले के आनी किंमत पौत्रीस भाग्या नौ जोवा मळे छे दाखला नंबर पांच त्रण पूर्णांक एक दुत्यांश भाग्या आठ भाग्या त्रण आनो साधु रूप आवो त्रण दू छ एक सात दुत्यांश भाग्या ना करो उल्टा एटले त्रण भाग्या आठ सात तारी एकवीस अने आठ दू सोळ आनो साधु रूप आवो बे भाग्या पांच तो एमने भाग्या बे एका बे वत्ता एक त्रण भाग्या बे बे भाग्या पांच तो एमने मतलब साधु रूप आपो एटले के उल्टा करो तो बे भाग्या त्रण बे दू चार अने पांच तारी गुणिया त्रण आवे ऊपर पांच आई गया नीचे सोल तारी अड़तालीस भाग्या पायो पायो पच्चीस आनु साधु रूप आपो पांच दू दस ने एक अग्यार भाग्या पांच भाग्या पांच एक पांच ने एक छ भाग्या पांच हवे आनो साधु रूप आपी दीए आनी किंमत अग्यार भाग्या पांच गुणिया पांच भाग्या छ पांच पांच उड़ी गया बराबर अग्यार भाग्या छ